સ્ત્રોતોમાંથી આપી શકાય તે વિશે સૂચનાઓ સ્પષ્ટ રીતે આપવામાં આવી છે આ ઉપરાંત અને શરતો પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે તો કંપની ધારા બે હજાર તેર મુજબ જો આપણે ડિવિડન્ડ અંગે જોગવાઈઓ જોઈએ તો એસ પર સેક્શન વન ટ્વેન્ટી થ્રી વન ઓફ ધ કંપનીઝ એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન No dividend shall be declared or paid by a company for any financial year except a out of the profits of the company for that financial year arrived at after providing for depreciation in accordance with the provisions of section 123, subsection 2, or out of profit of any previous financial years. Arrived at after providing for depreciation in accordance with the provisions of that subsection and remaining undistributed, or c. Out of the both of above amounts, or d. Out of the monies provided by the central government or any state government for the payment of dividend. બાય ધ કંપની ઇન પર્સ્યુઅન્સ ઓફ એની ગેરંટી ગીવન બાય ધેટ ગવર્મેન્ટ આ વ્યાખ્યાને આપણે ટૂંકમાં જોઈએ તો કંપની ફક્ત નીચે જણાવેલી રકમ ડિવિડન્ડ તરીકે વહેંચી શકે પહેલું કાયદા મુજબ ઘસારો બાદ કર્યા પછી તે વર્ષનો જે નફો બાકી રહે તે બીજું પાછલા કોઈ નાણાકીય વર્ષમાં આ કાયદા મુજબ ઘસારો બાદ કર્યા પછી બાકી વધેલ નહીં વહેંચાયેલો નફો ત્રીજું ઉપરોક્ત બંને રકમો અથવા ચોથું સરકાર દ્વારા ઓછામાં ઓછા અમુક ડિવિડન્ડની બાંધરી આપી હોય તે મુજબ સરકારે પૂરા પાડેલા નાણાંમાંથી તો મિત્રો આમ કંપની ધારામાં કઈ રકમમાંથી ડિવિડન્ડ વહેંચી શકાય તે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત પણ એવી વાત કરી છે provided that નો ડિવિડન્ડ શેલ બી declared ઓર paid બાય a કંપની ફ્રોમ ઇટ્સ reserves other than ફ્રી reserves એટલે કે કંપની મૂડી અનામતો અથવા તો મૂડી નફામાંથી ક્યારેય પણ ડિવિડન્ડ આપી શકે નહીં સિવાય કે તે મુક્ત અનામતો હોય આ ઉપરાંત વિશેષ જોગવાઈઓમાં આપણે જોઈએ તો ડિક્લેરેશન ઓફ ધ ડિવિડન્ડ presupposes that there is a trading profit or a surplus available for distribution arrived at after providing for depreciation on assets, not only for the year in which the profits were earned, but also any arrears of depreciation of the past years calculated in the manner prescribed by Section 123, Subsection 2. Atleke mitro ahi, ફક્ત ચાલુ વર્ષનો ઘસારો જ બાદ કરવો એ અગત્યનું નથી પરંતુ જો પાછલા કોઈ વર્ષોનો ઘસારો ગણવાનો બાકી હોય અસર આપવાની બાકી હોય તો એ પણ અહીં આપણે ચાલુ વર્ષના નફામાંથી બાદ કરવો પડે છે એઝ પર સેક્શન વન ટ્વેન્ટી થ્રી ઓફ ધ કંપનીઝ એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ કંપની મે ડિક્લેર ડિવિડન્ડ ઇન્કલુડિંગ ઇન્ટરિમ ડિવિડન્ડ ડ્યુરિંગ એની ફિનાન્સિયલ year આઉટ ઓફ ધ સરપ્લસ ઇન ધ પીએનએલ અકાઉન્ટ એન્ડ આઉટ of પ્રોફિટ્સ ઓફ ધ ફિનાન્સિયલ year ઇન which સચ interim ડિવિડન્ડ ઇઝ sought ટુ બી declared. મિત્રો અહીં ઇન્ટરિમ ડિવિડન્ડ એટલે કે વચગાળાના ડિવિડન્ડ અંગે વાત કરવામાં આવી છે કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ provided that in case the company has incurred loss during the current financial year up to the end of the quarter immediately preceding the date of declaration of interim dividend such interim dividend shall not be declared at a rate higher than the average dividends declared by the company during the immediately preceding 3 financial years mitro ahi વાત કરતા કહ્યું છે કે જો કંપનીના સંચાલકો દ્વારા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવે અને ત્યારબાદના તરત છ મહિનામાં જો કંપનીને ખોટ જાય છે તો આ સંજોગોમાં કંપની વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરેલા દરે નહીં આપી શકે પરંતુ આગળના તરત પૂરા થતાં ત્રણ વર્ષોમાં જે ડિવિડન્ડ આપેલું હોય એના એવરેજ દરે એટલે કે સરેરાશ દરે અહીં આપવાનું રહેશે ફોર ડિકલેરેશન એન્ડ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ અકોર્ડિંગ ટુ સેક્શન વન ટ્વેન્ટી થ્રી સબ વન અ કંપની મે ડિકલેર ડિવિડન્ડ આઉટ ઓફ ધ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ અર્ન બાય એટ ઇન પ્રીવિયસ યર્સ એન્ડ ટ્રાન્સફર્ડ બાય ઇટ ટુ ધ રિઝર્વ્સ ઇન ધ ઇવેન્ટ ઓફ ઇનએડિક્વેસી ઓર એપ્સન્સ ઇન પ્રોફિટ ઇન એની યર સબ્જેક્ટ ટુ ધ fulfillment ઓફ ધ ફોલોઈંગ conditions as પર કંપનીઝ ડિક્લેરેશન એન્ડ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ રૂલ્સ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એટલે કે ઘણી વખત કંપનીને આગલા વર્ષોમાં જો નફો ન થયેલ હોય અને ડિવિડન્ડ ન ચૂકવેલ હોય તો આ જોગવાઈઓ કંપનીઝ ડિક્લેરેશન એન્ડ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ રૂલ્સ બે હજાર ચૌદ મુજબ પાલન કરવાની રહેશે ત્યાર પછી આગળ જોગવાઈ કરતાં કહ્યું છે કે ધ રેટ ઓફ ડિવિડન્ડ ડિક્લેર્ડ શેલ નોટ એક્સીડ ધ એવરેજ ઓફ ધ રેટ્સ એટ વિચ ડિવિડન્ડ વોઝ ડિક્લેર્ડ બાય ઇટ ઇન ધ થ્રી યર્સ ઇમિડિયેટલી પ્રિસિડિંગ દેટ યર પ્રોવાઇડ્સ દેટ ધીસ સબ રૂલ શેલ નોટ અપ્લાય ટુ અ કંપની વિચ હેઝ નોટ ડિક્લેર્ડ એની ડિવિડન્ડ ઇન ઇચ ઓફ ધ થ્રી પ્રિસિડિંગ ફિનાન્શિયલ યર અર્થાત જો કંપનીએ આગળના ત્રણ વર્ષો દરમિયાન ડિવિડન્ડ જાહેર ન કર્યું હોય તો અહીં કંપની માટે વચગાળાના ડિવિડન્ડ માટે આગલા ત્રણ વર્ષનો નફાની સરેરાશ કાઢવી એ નિયમ અહીં લાગુ પડશે નહીં ત્યાર પછી આપણે જોઈએ તો બીજા નિયમમાં કહ્યું છે કે ધ ટોટલ અમાઉન્ટ ટુ બી ડ્રોન ફ્રોમ સચ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ શેલ નોટ એક્સીડ વન ટેન્થ ઓફ ધ સમ ઓફ ઇટ્સ પેઇડઅપ શેર કેપિટલ એન્ડ ફ્રી રિઝર્વસ એઝ અપિયરિંગ ઇન ધ લેટેસ્ટ ઓડિટેડ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એટલે કે નફા ભેગા કરેલા નફાની રકમ એક દશાંશ કરતાં પેઇડઅપ કે શેર કેપિટલના એક દશાંશ કરતાં અને મુક્ત અનામતો કરતાં વધવી જોઈએ નહીં ત્યાર પછી ત્રીજો નિયમ એવું કહે છે ધ અમાઉન્ટ ઓફ ડ્રોન શેલ ફર્સ્ટ બી યુટિલાઇઝ ટુ સેટ ઓફ ધ લોસીસ ઇન્કર્ડ ઇન ધ ફિનાન્શિયલ યર ઇન વિચ ડિવિડન્ડ ઇઝ ડિકલેર્ડ બિફોર એની ડિવિડન્ડ ઇન રિસ્પેક્ટ ઓફ ધ ઇક્વિટી શેર્સ ઇઝ ડિક્લેર્ડ ટૂંકમાં કંપની જ્યારે ડિવિડન્ડ જાહેર કરે એ પહેલાં જો આગલા વર્ષોનો કોઈ ભેગી કરેલી ખોટ હોય તો સૌપ્રથમ એને માંડી વાળવી પડશે અને ચોથો રૂલ જોઈએ द बेलेंस ऑफ रिजर्व आफ्टर सच विड्रॉल शेल नॉट फॉल बीलोव फिफ्टीन पर्संट ऑफ इट्स पेइडअप शेयर कैपिटल एज अपीयरिंग इन द लेटेस्ट ऑडिटेड फिनेंशियल स्टेटमेंट एट्ले कि रिजर्व बाकी अनामतों बाकी आ रकम काढ़िया पशी पंदर टका थी घटवी जीइए नहीं तो मित्रों आ चौथी जोवाई थी પાંચમા નંબરની જોગવાઈમાં એવું કહ્યું છે કે નો કંપની શેર ડિક્લેર ડિવિડન્ડ અનલેસ કેરીડ ઓવર પ્રીવિયસ લોસીસ એન્ડ ડેપ્રિસિએશન નોટ પ્રોવાઈડેડ ઇન પ્રીવિયસ યર આર સેટ ઓફ અગેન્સ્ટ પ્રોફિટ ઓફ ધ કંપની ઓફ ધ કરંટ યર ધ લોસ ઓફ ડેપ્રિશિએશન વિચેવર ઇઝ લેસ ઇન પ્રીવિયસ યર્સ ઇઝ સેટ ઓફ અગેન્સ્ટ ધ પ્રોફિટ ઓફ ધ કંપની ફોર ધ યર ફોર વી ડિવિડન્ડ ઇઝ ડિક્લેર્ડ ઓર પેઇડ એટલે કે મિત્રો અહીં કંપની ત્યાં સુધી ડિવિડન્ડ જાહેર નહીં કરી શકે જ્યાં સુધી આગલા વર્ષોના ભેગા થયેલા ભેગી થયેલી ખોટ અને ભેગી થયેલી ઘસારાની રકમ માંડીવાળે નહીં તો મિત્રો આમ આ બધી ચર્ચાના અંતે આપણે એવું કહી શકીએ કે વહેંચણી પાત્ર નફો નક્કી કરવા માટે બે મુદ્દા અગત્યના છે પહેલો મુદ્દો કે ડિવિડન્ડ્સ કાન્ટ બી ડિક્લેર્ડ એક્સેપ્ટ આઉટ ઓફ પ્રોફિટ્સ એટલે કે ડિવિડન્ડ ફક્ત સાચા વધારા કે નફા સિવાય અન્ય જગ્યાએથી ન આપી શકાય અને કેપિટલ કાન્ટ બી રિટર્ન ટુ ધ શેર હોલ્ડર્સ બાય ધ વે ઓફ ડિવિડન્ડ એટલે કે શેર હોલ્ડરોને મૂડી ડિવિડન્ડ પેટે ન આપી શકાય તો આમ જ્યારે આપણે વહેંચણી પાત્ર નફાની ગણતરી કરીએ ત્યારે એની ચાર માર્ગદર્શક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ પહેલી બાબત છે કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન એટલે કે જ્યારે ઓડિટર વહેંચણી પાત્ર નફો નક્કી કરે છે ત્યારે એ અંગે કંપની ધારામાં શું જોગવાઈઓ આપી છે આ ઉપરાંત લેટેસ્ટ જે કંપની ધારામાં બે હજાર તેરમાં અને બે હજાર ચૌદમાં જે ફેરફારો થયા છે એ મુજબની તમામ જોગવાઈઓ એને ધ્યાનમાં રાખવી જોઈએ ત્યાર પછી હિસાબી ધોરણો અને નામાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતની અંદર હિસાબી ધોરણો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે આથી જો કંપની ભારતની અંદર પોતાનો બિઝનેસ ધરાવતી હોય તો એને આ હિસાબી ધોરણોનો આ હિસાબી ધોરણોનું પાલન કરવું પડે છે પરંતુ જો કંપની ઇન્ટરનેશનલ લેવલે એટલે કે કંપની મલ્ટીનેશનલ હોય અને વિવિધ દેશોની અંદર પોતાનો ધંધો પોતાનું બિઝનેસ ધરાવતી હોય તો એવા સંજોગોમાં કંપનીએ આઈએફઆરએસ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સનું પાલન કરવું પડતું હોય છે તો આમ વહેંચણીપાત્ર નફો નક્કી કરવામાં બીજો માર્ગદર્શક સિદ્ધાંત છે કે હિસાબી ધોરણો અને નામાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવું ત્યાર પછી ત્રીજી અગત્યની વાત છે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનું પાલન કરવું મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે કંપનીની સ્થાપના થાય છે ત્યારે જ આર્ટિકલ્સ અને મેમોરેન્ડમની અંદર કંપની માટેની તમામ જોગવાઈઓ અને નીતિ નિયમો નક્કી થતા હોય છે આથી જ્યારે સંચાલકો વહેંચણીપાત્ર નફો નક્કી કરવા બેસે છે ત્યારે તેમણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરી એસોસિએશનની જોગવાઈઓ ખાસ ધ્યાનમાં રાખવી પડે છે કારણ કે એમાં જોગવાઈ ન હોય એવા નિર્ણયો કંપનીના સંચાલકો ક્યારેય લઈ શકતા નથી અને ચોથી આપણે વાત જોઈએ તો અદાલતી ચુકાદાઓનું પાલન આજ સુધીમાં ઘણા બધા અદાલતી ચુકાદાઓમાં ડિવિડન્ડ અને વહેંચણીપાત્ર નફા અંગે માનનીય કોર્ટ દ્વારા અલગ અલગ ઘણા બધા પ્રકારના ચુકાદાઓ આપવામાં આવ્યા છે તો જ્યારે કંપની ડિવિડન્ડ જાહેર કરે છે ત્યારે આ ચુકાદાઓ પણ તેમને નજર સમક્ષ રાખવા પડે મિત્રો વહેંચણીપાત્ર નફાની ગણતરીની માર્ગદર્શક બાબતો જોયા બાદ ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે કે વહેંચણી પાત્ર નફાના વિવાદાસ્પદ મુદ્દાઓ એટલે કે મિત્રો અમુક મુદ્દા એવા છે કે જે વહેંચણી પાત્ર નફો નક્કી કરતી વખતે ખૂબ જ જટિલ ગણાય છે ખૂબ જ સમસ્યારૂપ ગણાય છે તો એ મુદ્દાઓમાં જે મિલકતોનો ઘસારો મૂડી નફો તથા મૂડી ખોટ પાછલા વર્ષોની મહેસૂલી ખોટ પાછલા નફામાંથી ડિવિડન્ડ આપવું અને અનામત ખાતે ફાળવણી તો આવો મિત્રો આપણે એક પછી એક આ મુદ્દા વિવાદાસ્પદ મુદ્દાઓ ટૂંકમાં જોઈએ તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઘસારો તો ઘસારાને લગતી કંપની ધારાની જોગવાઈઓ આ મુજબ છે કે ડિવિડન્ડની વહેંચણી પહેલાં કલમ બસો પાંચ પેટા કલમ બે મુજબ ઘસારાની જોગવાઈ કરવી ફરજિયાત છે પરંતુ જો ડિવિડન્ડ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો સાહીઠ પહેલાંના નફામાંથી વહેંચવામાં આવે તો તેમાં ઘસારાની જોગવાઈ ફરજિયાત નથી પરંતુ આ તારીખ બાદના નફામાંથી ઘસારો બાદ કર્યા પછી જ ડિવિડન્ડ વહેંચી શકાય અને દરેક મિલકત પર જણાવેલ દર મુજબ જ ઘસારો કાપી શકાય એટલે કે મિત્રો અહીં જોઈ શકીએ કે ઓગણીસો સાઠ પછીની તમામ કંપનીને આ જોગવાઈઓ લાગુ પડે છે આ ઉપરાંત આપણે જોઈએ તો આવકવેરાના ધારા હેઠળ ઘસારાનો ખર્ચ મજરે મળે છે જે માટે એક સમાન દર ધરાવતી મિલકતોના બ્લોક બનાવવામાં આવે છે અને ઘસારો મિલકતના આખા બ્લોક ઉપર ગણવામાં આવે છે પછી ભલે તે બ્લોક પૈકી કોઈ એક જ મિલકતનો ઉપયોગ વર્ષના કોઈ પણ એક જ સમયે થયો હોય અદૃશ્ય મિલકતો પર ક્યારેય ઘસારો ગણાતો નથી મિલકત પર ઘસારો ગણવા માલિકી હક હોવો જરૂરી છે મિલકતનો ઉપયોગ ધંધા માટે થયેલ હોવો જરૂરી છે તો બીજી તરફ છૂટા ઓજારો અને સ્પેર સ્પેર પાર્ટ્સનો ઉપયોગ ન પણ થયો હોય તો પણ તેની ઉપર ઘસારો ગણવામાં આવે છે આ ઉપરાંત કંપની ધારા હેઠળ અને આવકવેરા ધારા હેઠળ ઘસારાના દરો પણ અલગ અલગ છે આથી આવકવેરા ધારા હેઠળ જો હિસાબોમાં ઘસારો ગણ્યો હોય તો જ તે બાદ મળે છે જ્યારે કંપની ધારા હેઠળ જો ઘસારો ન ગણવામાં આવે તો પણ ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ તે વર્ષનો ઘસારો ગણી પછીના વર્ષને મિલકતની કિંમત ઘટાડવામાં આવે છે આ ઉપરાંત જો મિલકત ખરીદીના પ્રથમ વર્ષે ઉપયોગમાં ન લેવાની હોય તો પણ ત્યાર પછીનું વર્ષ ઘસારામાં માટે બીજું વર્ષ ગણાય છે ત્યાર પછી આપણે મૂડી નફાને લગતા મુદ્દાઓ જોઈએ તો આપણે જાણીએ છીએ કે મૂડી નફો એટલે ધંધાના મૂડી વ્યવહારોમાંથી પ્રાપ્ત થતો નફો કે જે કાયમી નથી જે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ મળતો નથી આથી જે વર્ષોમાં મૂડી નફો હશે એ વર્ષોમાં કંપનીનો નફો વધારે હશે જ્યારે બાકીના વર્ષોમાં કંપનીનો નફો ઓછો હશે પરિણામે જો નફાની અંદર મૂડી નફાનો સમાવેશ થાય તો કંપનીની વાસ્તવિક સ્થિતિ જાણી શકાતી નથી આ ઉપરાંત ખોટ જે હોય છે તો મૂડી ખોટ ઘસારાથી તેમજ મિલકતોના વેચાણથી ઉદભવતી હોય છે જો મૂડી નફામાંથી ડિવિડન્ડ વહેંચવું હોય તો કંપની ધારાની જોગવાઈ મુજબ ફરજિયાત રીતે મૂડી ખોટ માંડી વાળવી પડે છે ત્યાર પછી જ ડિવિડન્ડ વહેંચી શકાય છે ત્યાર પછી આપણે જોઈએ તો પાછલી મહેસૂલી ખોટ તો ભારતના ઓગણીસો છપ્પનના કંપની ધારાની કલમ બસ્સો પાંચ પેટા કલમ એક બ મુજબ પાછલી મહેસૂલી ખોટ માંડીવાળિયા સિવાય કંપની ચાલુ વર્ષના નફામાંથી ડિવિડન્ડ ક્યારેય આપી શકે નહીં અને આજ જ જોગવાઈ લેટેસ્ટ કંપની ધારો બે હજાર તેર છે એમાં પણ આપવામાં આવી છે આ જ રીતે જો કંપનીને ચાલુ વર્ષમાં ખોટ ગઈ હોય અને કંપનીએ પાછલા વર્ષો દરમિયાન જે નફો એકત્ર કરેલો હોય તો આવા ભૂતકાળના નફામાંથી ચાલુ વર્ષની ખોટ બાદ કરી અને ઘસારો બાદ કરી અને બાકી વધતા નફામાંથી ડિવિડન્ડ જાહેર કરવું પડે છે ત્યાર પછી જોઈએ તો અનામત ખાતે ફાળવણી એટલે કે નફામાંથી ડિવિડન્ડ વહેંચતા પહેલાં અનામત ખાતે કેટલી રકમની ફાળવણી કરવી તેની સંપૂર્ણ સત્તા આર્ટિકલ્સમાં ડિરેક્ટરોને આપવામાં આવી હોય છે અને ઘણી વખત